નમસ્કાર આપ જોઈ ન્યૂઝ હું છું અમરેલીના એગોરાડા ગામે દીપડાનો હુમલો નદીના વોકળા નજીક મહિલા પર હુમલો કર્યો છે મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો ગામમાં દીપડો અવારનવાર જોવા મળે છે ત્યારે મહિલા પર હુમલો કરવામાં આવ્યો જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ઇગોરાળા ગામે દીપડા દ્વારા મહિલા પર અચાનક હુમલો કરવામાં આવતા મહિલા ગભરાઈ હતી અને તેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો ગીર સોમનાથના પ્રભાસ પાટણમાંથી દહેશતરૂપી દીપડો પાંજરે પુરાયો છે પાટણ શહેરના કંસારા કાદી વિસ્તારમાં પાછલા ઘણા સમયથી દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા છે વન વિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું દીપડો પકડાતા લોકોએ હાશકારો લીધો છે તો દીપડાની દહેશત અમરેલીમાં મહિલા પર હુમલો કરવામાં આવ્યો જ્યારે ગીર સોમનાથમાં પણ દીપડાનો આતંક દીપડાને પાંજરે પુરાયો મહત્વનું છે કે દીપડાની આ વધતી દહેશત વચ્ચે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે જલ્દી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અમરેલીમાં એક મહિલા ભોગ બની જેના પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો ગીર સોમનાથમાં પણ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો અન્ય સમાચાર ભાવનગરથી ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં હોસ્ટેલમાં મારામારીની ઘટના બની છે સાતથી આઠ જેટલા ઇસમો હોસ્ટેલમાં ઘૂસ્યા એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો મારામારીની આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે મારામારી કરનારા બંને લોકો અગાઉ ભાગીદારીમાં હોસ્ટેલનો વ્યવસાય કરતા હતા તેમજ હાલ બંને જુદી જુદી હોસ્ટેલ ચલાવી રહ્યા છે જે બાબતે ધંધાને લઈને માથાકૂટ સર્જાઈ હતી માર મારનાર વ્યક્તિ મહુવામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કારણ અમારે એક ધંધા હરીફાઈ કે અમારી હોસ્ટેલ હાલે છે એની પણ હોસ્ટેલ સ્કૂલ હોસ્ટેલનો સંચાલક છે અને એક તલાટી ક્રમ મંત્રી પણ છે અને તેને ટૂંકમાં અમે પહેલાં પાર્ટનરશીપમાં હતા ને મારી અલગ હોસ્ટેલ કરી એટલે એને ગમતું ન હોય અને એના ઈરાદાપૂર્વક એને મારવા તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપલામાં ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું કે આવા અલગતાવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે આઝાદી બાદ દેશ એક થયો છે ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે પણ ભારત તો એક જ દેશ છે આવા અલગતાવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવામાં જ છે આવા લોકોને સીધા દોર કરી નાખીશ કે આપણો ભારત અખંડ રહે ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળોથી આપણે સૌ દૂર રહે એ આજે પણ મેં વાત કરી ભૂતકાળમાં પણ આ વાતને જાહેરમાં કહેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે કે આવા ભાગલાવાદી પરિબળો રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ આ અલગ બલિસ્તાનની વાત ચેતર વસાવે એને સમાજના માટે કોઈ લાગણી નથી એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ બોલ ખબર છે દોર કરી નાખીશું આવું કહેવાની હિંમત મનસુખ વસાવા માં છે બીજા કેટલા કાળ ગુજરાત ની અંદર અલગ ભલી ની માંગણી કરતા કરતા થાકી દે 11 હેક્ટર મૂક્યા અને તું ક્યાં નવો ઉબો થાય છે ભાઈ સ્વામીજી બરોબર છે ને આ સમાજ કેટલો છે ને વાડવો વઘરો છે અમે તો વાડીશું સીધા નાગાલેન્ડ બન્યું મહારાષ્ટ્ર બન્યું જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મોહિમ ચલાવીશું જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ છે એની રાજધાની અમે રાખીશું

એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા ને મને ખબર પડી હતી એટલે મેં સખત મહેનત કરી રાત્રે ત્રણ રાત્રો ઊંઘો નથી મેં ગાડીમાં કઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં બાકી ત્રણ રાત મેં ઊંઘ્યો નથી આ જીત સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે મારા નજીકના મિત્રો ના તાકાતથી પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી સહકારથી આ સીટ જીતો છે બાકી મને બધા પતાવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે તને અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ પોરબંદર જિલ્લામાં એક જ અઠવાડિયામાં પાંત્રીસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો વરસાદ બાદ ઘેડ અને બરડા પંથકમાં તારાજી જોવા મળી હતી ખાસ કરીને પોરબંદર દ્વારકા હાઇવે પાસે આવેલા ખેતરોમાં ઊભો પાક ધોવાયો હતો શ્રીનગર સહિતના ગામોના ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતોનું કહેવું છે કે હાઇવે બન્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે પાણીનો નિકાલ થઈ શકતો નથી અને નુકસાની વેઠવાનો વારો આવે છે ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ હાલ જે વાવેતર ધોવાઈ ગયું છે તેનું વળતર આપવામાં આવે તેથી ખેડૂતો એકવાર ફરી વાવેતર કરી શકે પાણી ભરાયા એનું કારણ એક જ છે સાહેબ કે પોરબંદરથી જે દ્વારકા આવે છે એ આ જે ઊંચો છે રોડ જમીનથી ઊંચો છે પાણી નિકાસ ન થતાં એના હિસાબે જ પ્રોબ્લેમ થાય છે આ પાણીનો આદિલગન આ પ્રોબ્લેમ હતા નહીં સાહેબ પહેલેથી આ રસ્તો થયા પછી જ પ્રોબ્લેમ થયા છે આ રસ્તો થયા પછી અને આ ઉર્જા આવતા અમારી તો આખી હાલત ખરાબ છે સાહેબ અમારી સરકાર પાસે આ માગણી છે કે જો વધારે પૂરતો વીમો પાક વીમો પાસ થઈ જાય તો નમ્ર વિનંતી પાણી ભરાવાનો આ રોડ હાઈવે આવ્યો ત્યાંથી પુલિયા બધા બંધ થઈ ગયા ગોખા પાઇપ બધાય બંધ થઈ ગયા કોઈ નિકાલ નથી થતો પાણીનો તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને પગલે શેડા ભાડથરી ડેમ ઓવરફ્લો થયો છે નીચાણવાળા વિસ્તારના ગામો કાનપર શેરડી ચપ્પર ચૂર માંગરીયા હરીપર ગામના લોકોને સાવચેત કરાયા ડેમ ભરાઈ જતાં લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપી દેવાઈ છેલ્લા બે દિવસથી ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમ ભરાયો તો ગુજરાતમાં ચાંદીપુરાના કુલ એકસો ત્રીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાં અત્યાર સુધી ચાંદીપુરાના પિસ્તાળીસ કેસ પોઝિટિવ આવ્યા છે વાયરસના કારણે ચાંદીપુરાના બાવન શંકાસ્પદ દર્દીના મોત થયા છે આડત્રીસ દર્દી ગુજરાતની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો ચાળીસ દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે ગુજરાતમાં રાજસ્થાનના કુલ છ દર્દીમાંથી ચાર સારવાર હેઠળ છે જ્યારે બેના મોત થયા છે મધ્યપ્રદેશના કુલ ચાર દર્દીમાંથી ત્રણ સારવાર હેઠળ છે એકનું મોત થયું છે જ્યારે મહારાષ્ટ્રનો એક દર્દી સારવાર હેઠળ મહેસાણાની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે આ વર્ષે ચોક્કસ વધારે કેસ છે તમામ મૃત્યુ માત્ર ચાંદીપુરાથી થયા એવું નથી કેટલાકમાં અન્ય લક્ષણો પણ જોવા મળ્યા છે બાળકોના સેમ્પલ મેળવીને ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે શાળાઓમાં દવાના છંટકાવની કામગીરી ચાલી રહી છે

તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી પાણીમાં મગરનું બચ્ચું હોવાનું સમજીને પરેશાન કરવા પહોંચ્યો હતો યુવક અચાનક મહાકાય મગર જોતા યુવક જીવ બચાવીને ભાગ્યો સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે યુવકના પગ પર મગરે હુમલો કર્યો હોવાની પણ ચર્ચા તો ફાયર બ્રિગેડને તલવાડીમાં મગરનું બચ્ચું આવી ચડ્યું હોવાનો કોલ મળ્યો હતો ફાયરના જવાનો જીવદયા પ્રેમીઓ બચ્ચાને બદલે મહાકાય મગરને જોઈને ચોંક્યા હતા મહાકાયે મગરને રેસ્ક્યુ કરવા ત્રણ કલાક મહેનત પણ કરવી પડી ફાયર બ્રિગેડ દ્વારા તળાવડીમાં પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું સાંજે સાત વાગે શરૂ થયેલી કામગીરી રાત્રે દસ વાગે પૂર્ણ થઈ મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો તો સમગ્ર ઘટના છે તે સામે આવી છે જેનો લાઇવ વિડિયો જોવા મળી રહ્યો છે તો સુરતમાં ભારે વરસાદ બાદ શહેરમાં હવે ભુવારાજ જોવા મળી રહ્યો છે અલથાણા કેનાલ ગ્રીન વેક્ટરી સામે પડ્યો છે ભૂવો આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે માત્ર પથ્થર અને દાળકીઓની આડશ મૂકી દેવાય છે ત્યારે ભૂવા પડતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે અને મહત્વપૂર્ણ સમાચાર આણંદથી આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય એવો વિડિયો વાયરલ થયો છે આ વિડિયો સામે આવ્યા બાદ વિદ્યાનગરના ચીફ ઓફિસર વિવાદમાં ફસાયા છે કેમ કે તેઓની બદલી થતા પાલિકાના ટેમ્પોનો ઉપયોગ થયાનો વિડિયો વાયરલ થયો છે પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા વૈશાલીબેન નિનામાની દેવગઢ બારીયા બદલી થઈ હતી જુનાગઢના જે કે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરતના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી કરી હતી જે કે સ્વામી એન ટોળકીએ છેતરપિંડી આચરી હતી રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરૂકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદી કરવાના નામે એક કરોડ પડાવ્યા હતા તો સુરત ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલ સાથે છેતરપિંડી કરાઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો છે જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી સુરેશ શાર્દુલ સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો છે હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદ થી બે પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ રાવલજી એ નોટરાઈઝ કરેલા સાકાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાર્ધુભાઈ ભરવાટા મારફતે આ બધું ડિલીટ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સુરત બાદ ખેડામાં પણ જેપી સ્વામી સામે ફરિયાદ થઈ છે જેપી સ્વામી સહિત સાત સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે મંદિર બનાવવાના નામે વેપારી સાથે કરોડોની ઠગાઈ કરવામાં આવી જમીનના એમઓયુ રજૂ કરીને ત્રણ પંચોતેર કરોડ પડાવ્યા એક બાર કરોડ પરત ફરી બે પોઈન્ટ ત્રેસઠ કરોડ પચાવી પાડ્યા કુલ છસો વીઘા જમીનના ખોટા એમઓયુ કર્યા ડાકોરના જેકી રામી નામના વ્યક્તિને બનાવ્યો ખેડૂત ત્યારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો મહેસાણાના સતલાસણામાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પકડાયો છે સતલાસણા અને વાવ ખાતે પુરવઠા વિભાગે કરી છે કાર્યવાહી અંદાજીત રૂપિયા બાવીસ લાખની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે સતલાસણા ગોડિયાપરા વિસ્તારમાં મકાનમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખની કિંમતનું પાંચ હજાર સિત્તેર કિલો અનાજ ઝડપાયું છે તો બીજી તરફ વાવમાં એક દુકાનમાંથી રૂપિયા સાત પોઈન્ટ એક્યોતેર લાખની ચારસો એકવીસ મોરી ઝડપાઈ છે એક આઇસર ટ્રક પણ ઝડપાયો છે તો ત્રીજી જગ્યાએ સતલાસણામાંથી દુકાનમાંથી રૂપિયા પાંચ લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપાયો છે ત્રણેય જગ્યાએથી મળેલ અનાજના જથ્થાના પુરવઠા વિભાગે સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બાળ તસ્કરીની ઘટના સામે આવી છે અગિયાર માસના બાળકને દોઢ લાખ રૂપિયામાં વેચ્યું હોવાની વિગત મળતા દોડધામ મચી ગઈ ખેડવા ગામના પિતાએ પોતાના અગિયાર માસનું બાળકને વેચ્યું હોવાની વાત છે બાળકને બોડિયાના તળાવ ગામના ઈસમને વેચ્યું છે ખેડબ્રહ્મા પોલીસનું ધ્યાન જતાં રાજસ્થાનના દલાલ સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે ત્રણ લોકો ફરાર થયા છે છ મહિના પહેલા રાજસ્થાન પોલીસે પણ આ પ્રકારની બાળ તસ્કરી ઝડપી પાડી હતી ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે